સરકારે અછતગ્રસ્ત તાલુકાના પશુપાલકો ઘાસ વિતરણ કરવાની જાહેરાત કરી હતી ત્યારે હારીજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો। આમ છતાં હારીજ તાલુકાના પશુપાલકોને માત્ર 10% જ ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે। એક માસમાં 3 લાખ કિલોની સામે માત્ર 60,000 કિલો ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે, જેના કારણે પશુપાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પશુપાલકો ઘાસ માટે ઘાસ ડેપોએ જઈ ધક્કા ખાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરથી ઘાસ વિતરણ શરૂ કરાયું છે। તાલુકામાં 8,000 ઘાસ કાર્ડ વિતરણ કરાયા છે, પરંતુ હજુ સુધી 90% પશુપાલકોને ઘાસ મળ્યું નથી। પાટણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જે સહાય આપવા પાત્ર છે તે સંદર્ભે જિલ્લા પંચાયત તરફથી કાર્યવાહી કરવામાં આવી છે। સામાન્ય રીતે અછત જ્યારે પણ ડિક્લેર થતી હોય છે એ દરમિયાન જે 2-3 અગત્યના મુદ્દાઓ હોય છે, ખાસ કરીને રોજગારી માટે મનરેગા હેઠળની કામગીરી હોય, ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા અને સાથે સાથે જો સરકારશ્રી તરફથી કોઈ કૃષિ અંગેનું સહાયનું પેકેજ ડિક્લેર થયેલું હોય તો એ સંદર્ભે કામગીરી કરવાની થતી હોય છે। પાટણ જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકાઓનો અછતમાં સમાવેશ થયેલો છે। જે સંદર્ભે પાટણ જિલ્લામાં 21 જેટલા ઘાસ ડેપોની શરૂઆત કરવામાં આવેલી છે।